પાણી. કુદરતની આ અણમોલ ભેટ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. તે પ્રકૃતિનો એવો આશીર્વાદ છે જેમાંથી જીવન ઉદ્ભવે છે, અને એટલે જ પાણીને જીવન અમૃત કહેવામાં આવે છે. હા, આપણે બધા જાણીએ છીએ કે આપણી પૃથ્વીના 71% ભાગ પર પાણી છે, અને તે એકમાત્ર તત્વ છે જે જીવન માટે અનિવાર્ય છે. પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે આ અમૂલ્ય અમૃત પૃથ્વી પર મર્યાદિત માત્રામાં છે, અને તેનું ઘટતું પ્રમાણ સમગ્ર માનવજાત માટે ભયંકર જોખમી બાબત છે, કારણ કે પાણીનો કોઈ અન્ય વિકલ્પ નથી. તો આવી પરિસ્થિતિમાં આપણી પાસે માત્ર એક જ વિકલ્પ છે, જળ સંચય. જ્યારે સમગ્ર વિશ્વ પાણીના સંરક્ષણ અને તેની પદ્ધતિઓ વિશે વિચારી રહ્યું છે, ત્યારે જંગલોના પર્યાવરણે એ સાબિત કરી દીધું છે કે પ્રાકૃતિક જળ સંચય પ્રક્રિયામાં તેનો સિંહ ફાળો છે. જંગલ અને તેના રહેવાસીઓના અસ્તિત્વ પર પાણીની સીધી અસર હોવાથી જંગલો અને પાણી વચ્ચે એક ગહન સંબંધ અસ્તિત્વ ધરાવે છે. જંગલનું પર્યાવરણ, વનસ્પતિ અને અહીંની ભેજવાળી જમીન અનેક રીતે જળ સંચય કરે છે. જંગલની ભેજવાળી જમીન એક સ્પંજ તરીકે કામ કરે છે, જે પાણીની ગતિને ધીમી કરે છે જેથી તે ભૂગર્ભમાં ઉતરી શકે. વૃક્ષો કે જે 50%થી વધારે પાણીથી બનેલા હોય છે અને જેને વૃદ્ધિ માટે પાણીનો સતત સ્ત્રોત જરૂરી છે, તે પણ કુદરતી સ્પંજ તરીકે કાર્ય કરે છે. તેઓ વરસાદને એકત્રિત કરીને અને ફિલ્ટર કરીને તેને ધીમે ધીમે ઝરણા અને નદીઓમાં મુક્ત કરે છે. પ્રકૃતિ તો તેનું કાર્ય કરી જ રહી છે, પરંતુ આપણે, શું આપણે પાણી બચાવવા માટે કેટલાક વિચારશીલ પગલાં લઈ રહ્યા છીએ? હા, ગુજરાતમાં સિંચાઈ અને પીવાના હેતુઓ માટે પાણીની અછતને પહોંચી વળવા, હાલના જળાશયોની જળ સંગ્રહ ક્ષમતા વધારવા અને નવા જળાશયોની રચના કરવા માટે, તેમજ ભારતમાં જનમાત્ર માટે એક ક્રાંતિકારી ઝુંબેશ અમલમાં મૂકવા માટે ગુજરાતની દીર્ઘદ્રષ્ટા સરકારે શરૂ કર્યું સુજલામ સુફલામ જળ સંચય અભિયાન. વરસાદી પાણીના સંચય માટે રાજ્યવ્યાપી જળ સંરક્ષણ પહેલ. જળાશયોમાં વરસાદનું પાણી વધુ સમાઈ શકે તે માટે નદીઓની સફાઈ ઉપરાંત ચેક ડેમ્સને ડીસેલ્ટિંગ કરીને, તેમજ તળાવો અને નદીના કાંઠાઓને ઊંડા કરીને જળાશયોની સંગ્રહ ક્ષમતા વધારવા સરકાર દ્વારા પ્રશંસનાત્મક પગલાં લેવામાં આવ્યા. આ ઝુંબેશ હેઠળ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા જંગલ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં જળ સંચયના માળખાઓની રચના કરવામાં આવી. ગુજરાતના વન વિભાગે પણ આ સુજલામ સુફલામ ઝુંબેશમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. વન વિભાગ દ્વારા લેવામાં આવેલા અગત્યના પગલામાં સામેલ છે જંગલ વિસ્તારોમાં ચેકડેમ અને વન તલાવડીઓનું નિર્માણ, કોન્ટોર ટ્રેન્ચનું નિર્માણ, ચેકડેમ રિપેરિંગ અને ડીસિલ્ટિંગ, તળાવોને ઊંડા કરવા, નદી કિનારે મોટા પાયે વૃક્ષોનું વાવેતર, ગેબિયન કેનાલ બંડિંગ, ચેક વોલ વગેરેના નિર્માણમાં સહકાર. કોઈ પણ જમીનના ઉત્પાદનની ક્ષમતા તેમાં રહેલા ભૂગર્ભ જળના સ્તર પર આધાર રાખે છે, તેથી જમીનની ફળદ્રુપતાને જાળવવાના હેતુસર વન વિભાગ દ્વારા જમીન અને ભેજ સંરક્ષણ કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા, જેના માટે વિભાગ દ્વારા વન તલાવડી અને ચેક ડેમ્સનું નિર્માણ કરવામાં આવ્યું, કે જે જંગલ વિસ્તારોમાં જમીનનું ધોવાણ અટકાવે છે અને વરસાદના પાણીનો વ્યય અટકાવી તેને પાણીમાં ઉતારીને ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવે છે. જંગલો ભૂગર્ભ જળને રિચાર્જ કરવા માટેના અને તેનું સ્તર ઊંચું લાવવા માટેનો એક મોટો સ્ત્રોત છે. ગીરના જંગલો હોય કે બનાસકાંઠા જિલ્લાના, સમગ્ર ગુજરાતમાં ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવામાં તેમનો સિંહ ફાળો છે. આ વન વિસ્તારોના કારણે જ સમગ્ર રાજ્યની નદીઓમાં અને ભૂગર્ભમાં જળનું સ્તર જળવાય છે,
અને એટલે જ સુજલામ સુફલામ યોજના બાદ પણ બનાસકાંઠા વન વિભાગ જળ સંચયના ક્ષેત્રે રૂપિયા 4 કરોડથી પણ વધુના કાર્યો કરી રહેલ છે, જેથી નાગરિકોના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવી શકાય અને સાથે જ વિવિધ વન્ય જીવો તેમજ આસપાસના ગામોના પશુધન માટે પણ જીવન રક્ષક સ્ત્રોત સુનિશ્ચિત કરી શકાય. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દેશની સૌથી મોટી પાણી સંરક્ષણ ઝુંબેશ થકી ગુજરાતને સિંચાઈ અને પીવાના હેતુઓ માટે પાણીની અછતને પહોંચી વળવામાં મદદ મળી છે. આ અભિયાનના પરિણામ સ્વરૂપે સમગ્ર રાજ્યના જળાશયોમાં 3,700 કરોડ લીટર કરતા પણ વધારે જળ સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થયો છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાં નાગરિકોની સહભાગીતા તેમજ વન વિભાગના નોંધપાત્ર પ્રયાસો થકી એ સુનિશ્ચિત થયું છે કે પાણીની તંગીને કારણે વિકાસની કોઈ પણ પ્રવૃત્તિમાં ક્યારેય અવરોધ ઊભો થશે નહીં. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન થકી પાણીની પૂરતી ઉપલબ્ધિની ખાતરી મળી છે, ભૂગર્ભ જળના સ્તરમાં વધારો થયો છે અને જનમાત્રમાં જાગૃતિ આવી છે. જળ સંચય ભાવિ પેઢી માટે એક વિચારશીલ ભેટ.